નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં જયેશ મોદી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. કેન્દ્ર સરકારના 20 મુદ્દા કાર્યક્રમમાં ગુજરાત સતત બીજીવાર પ્રથમ ક્રમે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમમાં 2 કરોડથી વધુને રોજગારી. આંતરરાજ્ય તુલનાત્મક અહેવાલમાં ઘટસ્ફોટ. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે. સોમનાથમાં દર્શન બાદ ખેડૂત સભામાં જાહેર કર્યો 2017ની વિધાનસભા ચૂંટણી લડવાનો ઈરાદો. ગુજરાતી સમજુ પ્રજા ભ્રમિત નહીં થવાનો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલ. આવતીકાલે ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તમામ તૈયારીઓ સંપન્ન. ઓખાની 36 બેઠકો માટે 102, જ્યારે થરાની 24 બેઠકો માટે 48 ઉમેદવારો જંગમાં. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતોની 20 બેઠકો માટે પણ આવતીકાલે પેટા ચૂંટણી. ગુજરાત એટીએસ દ્વારા ચીખલી તાલુકાના બલવાડા ગામ નજીકથી 90 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ. અગાઉથી મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી મગજને ઉત્તેજિત કરી નશો ચઢાવનાર મેથામેટામાઇન કર્યું જપ્ત. ગુજરાતમાંથી કેન્દ્ર સરકાર દ્વારા ડાર્ક ઝોન હટાવી લેવાતા ખેડૂતોને અપાયેલા વીજ જોડાણો બન્યા આશીર્વાદરૂપ. વરસાદના અભાવ છતાં મહેસાણા જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં પિયત દ્વારા પાક બચાવવામાં ખેડૂત પુત્રોને મળી સફળતા. ભાજપાના બીજા તબક્કાના કાર્યકર પ્રશિક્ષણ શિબિરનો આજે બીજો દિવસ. વિજય રૂપાણીએ છોટાઉદેપુર, જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચમાં ભાજપા કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. દક્ષિણ ગુજરાત પર આજે મેઘરાજાની મહેરબાની. ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રો ગેલમાં. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં છૂટા છવાયા ઝાપટા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ. દરબંધથી જે સ્થળે ગાંધીજીને અપમાનિત કર્યા હતા એ પીટર મારિટ્સબર્ગ સ્ટેશન સુધી કરી રેલ મુસાફરી. ગાંધીજી સ્થાપિત ફિનિક્સ આશ્રમની પણ લીધી મુલાકાત. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી અને ડર્બનથી પીટર મારિટ્સબર્ગ રેલવે સ્ટેશન સુધી રેલયાત્રા કરી હતી. મહાત્મા ગાંધીની રેલગાડીમાંથી આ સ્ટેશન પર જ બળજબરીપૂર્વક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા રેલગાડીમાં મુસાફરી પણ કરી હતી. પ્રધાનમંત્રીએ યાત્રા બાદ જણાવ્યું કે આ યાત્રા મારા માટે તીર્થયાત્રા સમાન છે. એમણે જણાવ્યું કે આ એ જ જગ્યા છે જેણે મોહનદાસને મહાત્મા બનાવ્યા. એમણે આ સ્થળ ઉપર આવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સાઉથ આફ્રિકાને ભી એક લંબી લડાઈ લડી ઓર ભારત ભારતીય લોક ઉસ લંબી લડાઈ મેં સહયાત્રી રહે ઓર આજ સાઉથ આફ્રિકા ઓર ભારત વિકાસ કી નઈ ઉડાન કે લીએ કંધે સે કંધા મિલા કરકે આગે બઢ રહા. દોનો દેશ મિલ કરકે અપને કોટિ કોટિ જનો કે સપનો કો સાકાર કરને કે લીએ પ્રયત્નરત હૈ. મહાત્મા ગાંધી ઓર નેલ્સન મંડેલા કી યાદે સદા સર્વદા આને વાલી પીઢીઓ કો ભી પ્રેરણા દેતી રહેગી. યાત્રાના તુરંત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રેલવે સ્ટેશન પર આવેલ ગાંધીજીના જીવનને લગતા પ્રદર્શનને એમણે રસપૂર્વક નિહાળ્યું હતું. બાદમાં વિઝિટર્સ બુકમાં એમણે પોતાના વિચારો ટાંક્યા હતા. સ્થાનિક અધિકારીઓ પ્રધાનમંત્રી મોદીને ઐતિહાસિક રેલવે સ્ટેશન વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ ડર્બન સ્થિત ફિનિક્સ ફાર્મની પણ મુલાકાત લીધી હતી. ઐતિહાસિક ફિનિક્સ ફાર્મની સ્થાપના મહાત્મા ગાંધીજીએ 1904માં કરી હતી.
તેમજ ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયન અખબારની શરૂઆત આ જ સ્થળેથી કરી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી મહાત્મા ગાંધીજીની પૌત્રી ઇલા ગાંધી સાથે એમણે મુલાકાત કરી હતી. ફિનિક્સ ફાર્મ ખાતે પ્રધાનમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું, જ્યાં પ્રધાનમંત્રીએ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ ચીજવસ્તુના સંગ્રહાલયને નિહાળીને મુલાકાતીઓના બુકમાં પોતાના વિચારોને પણ ટાંક્યા હતા. અહીં પ્રધાનમંત્રી ભારતીય મૂળના લોકોને પણ મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દક્ષિણ આફ્રિકાની યાત્રા દરમિયાન આજે હાઈ કમિશનર અને ડર્બનના મેયર દ્વારા પ્રધાનમંત્રીના અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 150 વર્ષ જૂનો સંબંધ ગણાવ્યો હતો, તેમજ બંને દેશોના નાગરિકો સાથે મળી આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ જણાવ્યું હતું. It is the land of which Edward Lutwe belongs, a land where Gandhi became a Mahatma. And a land with which India has nurtured strong historical links. Deep bonds of culture, flourishing economic engagement, and strong sporting contacts. One of the hallmarks of this beautiful nation is its vibrant diversity. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરેનાગ વિસ્તારમાં થયેલા ઘર્ષણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘર્ષણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો મુખ્ય આતંકી બુરહાન વાની પણ માર્યો ગયો છે, જેના પરિણામે અનંતનાગ સહિત આસપાસના વિસ્તારમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે, જેના કારણે સરકાર દ્વારા સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. યાત્રિકો માટે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથની યાત્રાએ જનાર યાત્રિકોમાં ગુજરાતીઓ પણ છે, જેમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત જૂનાગઢના 55 અને ગોધરાના 15 યાત્રિકો સહિત 140 જેટલા યાત્રિકોનો સમાવેશ થાય છે. તમામ યાત્રિકો સલામત છે. મધ્યપ્રદેશ અને આસામમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ રાહત અને બચાવ કામગીરી માટે 24 કલાક માટે 1,079 નંબર શરૂ કરવામાં આવ્યો છે. આસામમાં પણ પૂરની સ્થિતિ ગંભીર બની છે. જોરહાટ વિસ્તારના 10 ગામડાઓના 35,000થી વધારે લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યા છે. એનડીઆરએફ અને સેનાના જવાનો દ્વારા પૂર પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે નવી દિલ્હી ખાતે બોમ્બે સ્ટોક એક્સચેન્જને 140 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નાણામંત્રીએ કહ્યું કે દેશમાં માળખાકીય વિકાસ અને ઔદ્યોગિક વિકાસની ગતિ વધારવા માટે વધારે પ્રમાણમાં રોકાણની જરૂર છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં સાર્વજનિક ક્ષેત્રોમાં થયેલા રોકાણ અને એફડીઆઈના પરિણામે સારો વિકાસ દર હાંસલ કર્યો છે. નાણામંત્રી આવનારા દિવસોમાં ખાનગી ક્ષેત્રનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહેશે અને નવી તકો પ્રાપ્ત થવાની આશા વ્યક્ત કરી હતી. ઓવર ધ નેક્સ્ટ સેવરલ યર્સ એન્ડ ડેકેડ્સ વી આર ગોઈંગ ટુ નીડ અ લોટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેફિસિટ, ધ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન ડેફિસિટ which has existed for decades is something we have to cover up for, and the starting point of all activity has to be an investment. It has to be resource raising, and there is no better instrument for all this than institutions like the BSE itself. પ્રજા ગર્વ અનુભવે તેવી વધુ એક સિદ્ધિ રાજ્યએ હાંસલ કરી છે. ભારત સરકારના 20 મુદ્દાના કાર્યક્રમમાં આંતરરાજ્ય તુલનાત્મક અહેવાલમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે. આનંદીબેન પટેલના નેતૃત્વમાં સતત બીજી વાર રાજ્યએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને તમામ બાબતોમાં 100% થી વધારે કાર્યસિદ્ધિ મેળવનારું એકમાત્ર રાજ્ય બન્યું છે.
આ ગૌરવ સિદ્ધિ બદલ મુખ્યમંત્રીએ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી પ્રોગ્રામમાં 2,24,71,000 વ્યક્તિઓને રોજગાર અપાયો છે, તો 9,22,000 વ્યક્તિગત ગ્રામીણ શૌચાલયોનું નિર્માણ કરાયું છે. ભારત સરકારના ગરીબલક્ષી કાર્યક્રમોમાં ગુજરાતે ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સવારે રાજકોટ એરપોર્ટ પર પરિવારજનો સાથે આવી પહોંચેલા કેજરીવાલનું સ્વાગત કરાયું હતું. બાદમાં તેઓ સોમનાથ જવા રવાના થયા હતા. બપોરના સમયે સોમનાથ પહોંચી ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેજરીવાલ સાથે પાર્ટી પ્રવક્તા કુમાર વિશ્વાસનો પરિવાર પણ નજરે પડ્યો હતો. બાદમાં શ્રી કેજરીવાલે ખેડૂત સભાને સંબોધી હતી, જેમાં તેમણે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સૌરાષ્ટ્ર પ્રવાસ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને વિકાસમાં રસ છે અને પ્રજા ભ્રામક પ્રચારથી ચેતીને ચાલે છે, બાકી કોઈ પણ અહીં આવી જઈ શકે છે. કેજરીવાલ આવે કે કોઈ પણ આવે, ભારત દેશે બધા માટે, બધા નાગરિકો માટે છે. ગુજરાતમાં કોઈ પણ રાજકીય પક્ષ આવે, પણ કેજરીવાલ પ્રથમ વખત નથી આવતા. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અને બીજી ચૂંટણીઓમાં આપ પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારો ઊભા રાખેલા છે. આપ પાર્ટીએ એટલે કે કેજરીવાલના પક્ષે જેટલા ઉમેદવારો ગુજરાતમાં જે જે ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા, એ બધા જ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય એ પ્રકારે એમની હાર થયેલી. એટલે ફક્ત મીડિયા હાઈપ ઊભી કરવા માટે કેજરીવાલ આવે છે એવો વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આવતીકાલે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારિકાની ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ઓખામાં 36 બેઠકો માટે 102, જ્યારે થરા નગરપાલિકાની 24 બેઠકો માટે 48 ઉમેદવારો જંગમાં છે, જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 20 જેટલી ખાલી બેઠકો માટે પેટાચૂંટણી યોજવામાં આવશે, જે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સવારથી જ તમામ બૂથમાં મતદાન પેટીઓ રવાના કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ યોજાશે. તો 12 જુલાઈના રોજ જિલ્લા અને તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા ચીખલી તાલુકાના બલવાડા ગામના બ્રિજ નજીકથી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 90 લાખના ડ્રગ્સને જપ્ત કરી લેવામાં આવ્યું છે. પોલીસને મુંબઈ તરફથી આવતો ગૌરાંગ ટંડેલ નામનો ઈસમ નવસારી જિલ્લાના 2 ઈસમને મેથા મેટામાઇન સપ્લાય કરશે તેવી બાતમીના આધારે એટીએસે વોચ ગોઠવી હતી અને ગઈ સાંજે આ 3 ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ડ્રગ્સ મુંબઈના નિગ્રો નામના ઈસમ પાસેથી લાવવામાં આવ્યું હોવાની માહિતી ખુલી છે, તથા મેથા મેટામાઇનનો ઉપયોગ મગજને ઉત્તેજિત કરી નશો ચઢાવવા માટે કરાય છે. એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મનીષ ઠાકર સાહેબ તેમજ તેની ટીમ બાતમીના આધારે નેશનલ હાઈવે ઉપર હતા. તે દરમિયાન એને 2 દિવસ અગાઉ બાતમી મળેલી કે આ રીતે વલસાડથી નાર્કોટિક્સ લઈને ડિલિવરી માટે આવવાના છે. તો એ બાતમીના આધારે એના બાતમીદાર સાથે રાખી અને આ રીતે પૂછપરછ કરતા એની પાસેથી 3 આરોપી પાસેથી 902 ગ્રામ નાર્કોટિક્સ પકડેલ છે. તેની અંદાજિત કિંમત 89 લાખ જેટલી થાય છે. એ ગુનાના કામે 3 આરોપીને એટીએસે પકડેલા છે અને આગળની તપાસ અમને સોંપેલી છે અને આગળની તપાસ ચાલુ છે. ગુજરાતમાં ડાર્ક ઝોન અમલી હોવાથી ઘણા વર્ષોથી ખેતી વિષયક વીજ કનેક્શન આપવા પર પ્રતિબંધ હતો. જોકે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ડાર્ક ઝોન હટાવી લેવામાં આવતા ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે. મહેસાણા જિલ્લામાં વરસાદના અભાવ વચ્ચે પણ ખેડૂતો પિયત આપીને પોતાના ઊભા પાકને બચાવી રહ્યા છે. પ્રસ્તુત છે ખાસ અહેવાલ. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં વીજ કનેક્શન મેળવવા માટે ખેડૂતોની હજારો અરજીઓ પડતર હતી, પરંતુ કેન્દ્ર સરકારે ગુજરાતમાંથી ડાર્ક ઝોન હટાવી લેતા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વીજ જોડાણો આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી રાજ્યમાં વરસાદનો અભાવ હોવા છતાં હજારો હેક્ટર જમીન નવપલ્લવિત થઈ ગઈ છે.
10 વર્ષથી અમારા ખેતર પડી રહ્યો હતો, તે અમે બોર થયો, તે અમારા થોડો લીલારો થઈ ગયો. કનેક્શન, નવીનકરણ કનેક્શન આપવામાં આવ્યો ગુજરાતમાં, અને તેથી ખેડૂત બારે માસ ખેતી કરતો થયો, અને એના કારણે ખેતી કરતા કરતા અમારા પૈસાની પણ બચત થઈ અને બારે માસ વીજળી મળી. ચોમાસાને દોઢ મહિના જેટલો સમય વીતવા છતાં હજુ પણ વાવણી લાયક વરસાદ થયો નથી, છતાં પણ મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે નવા વીજ જોડાણ આશીર્વાદરૂપ બન્યા છે. ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવવા માટે પિયત આપવા સક્ષમ બન્યા છે, જેથી અનેક ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. નવીન વીજકરણનો કનેક્શન મળ્યો અને 8-12 માસ અમે ખેતી કરી શકીએ છીએ, અને ખેતી કરી અને વ્યવસ્થિત રીતે પાક ધિરાણ ભરી દઈએ છીએ, અને અમારે વરસાદ ના આવે સતોય વીજળી 8 કલાક આવે છે, એના કારણે અમે સતત 12 માસ ખેતી કરી શકીએ છીએ અને પાક બચાવી શકીએ છીએ. મહત્વનું છે કે ચોમાસું નિષ્ફળ જાય અથવા વરસાદ ખેંચાય ત્યારે ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમના પગલે આજે રાજ્યના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો છે. દૂરદર્શન સમાચાર માટે મહેસાણાથી વનરાજ ચૌધરીનો રિપોર્ટ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જનસંઘના સમયથી જ પ્રશિક્ષણ દ્વારા કંઈક નવું શીખવા ટેવાયેલા છે, અને તેના કારણે ભાજપ દ્વારા બીજા તબક્કાના જિલ્લા કક્ષાના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ હતો. જોઈએ આ ખાસ અહેવાલ. ભાજપનું સંગઠન મજબૂત બને અને ભાજપના કાર્યકરો એકબીજાના નજીક આવે તે માટે તાલુકા બાદ હવે જિલ્લા કક્ષાનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોને પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ માર્ગદર્શન આપ્યું હતું. દરેક તાલુકામાં જે અભ્યાસ વર્ગ કર્યા એમાં 51,000 કાર્યકર્તા પ્રશિક્ષિત થયા, અને હવે જિલ્લાના અભ્યાસ વર્ગ ચાલી રહ્યા છે. આજે હું છોટાઉદેપુર જિલ્લાના અભ્યાસ વર્ગમાં આવ્યો છું. લગભગ જિલ્લામાં 12,000 કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થશે. આ રીતે કાર્યકર્તાને પ્રશિક્ષણ આપીને કેડર બેઝ પાર્ટી તરીકે પાર્ટી વિથ ધ ડિફરન્સ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તારના 200થી વધુ કાર્યકરો માટે નર્મદા તટે આવેલા પ્રાકૃતિક અશા ગામે પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરના બીજા દિવસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કેવી રીતે સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અમારો કાર્યકર્તા એ વાણી વ્યવહાર વર્તન વહીવટમાં અન્ય પક્ષો કરતાં કંઈક જુદો છે, અને એ જુદો છે એના માટે એને આવા અભ્યાસ વર્ગો દ્વારા અલગ અલગ નેતાઓના અલગ અલગ વિષયો ઉપરના પ્રવચનો દ્વારા એનું ઘડતર થાય છે. આનાથી અમને એ ફાયદો થશે કે અમને કાર્ય કરવાની પદ્ધતિ એક તો ખબર પડશે, બીજું બધી જ યોજનાઓનો લાભ અમે છેવટના માણસ સુધી પહોંચાડી શકીએ, અને નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે સૌના સાથે સૌનો વિકાસ એ એમના સપનાને અમે સાકાર કરી શકીએ. તો આ તરફ સુરેન્દ્રનગર શહેર ભાજપ સંગઠન દ્વારા શહેર કારોબારીનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય વર્ષાબેન દોશી દ્વારા રાજકીય ઠરાવ પસાર કરાયો હતો. આ સાથે દરેક કાર્યકર્તાને ખંતથી વિકાસના કાર્યમાં જોડાવા અપીલ પણ કરવામાં આવી હતી. આમ ભાજપના કાર્યકરોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં સિદ્ધાંતોના આધારે ચાલતી અને વિકાસ પામેલી ભાજપની વિચારધારા વર્ણવવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વરસાદને પગલે ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા સહિતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. આહવા ડાંગમાં ગત મોડી સાંજથી વરસાદી વાતાવરણ બન્યું હતું. આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડતા સમગ્ર આહવા ડાંગ પંથકમાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ધરતીપુત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, ત્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણી કરવામાં જોતરાયા હતા. આ સાથે ડાંગ વિસ્તારમાં નાના નાના ઝરણા વહેવા માંડતા પુનઃ ડાંગની રમણીયતા ખીલી ઉઠી હતી અને આહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા. તો આ તરફ વલસાડમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
तो जिल्ला में वावणी लायक वरसाद वरसता खेडूतो पण खुशखुशाल थई गया हता। मोरबी में लुप्त थती प्राचीन संस्कृत भाषा ने जीवंत राखवाना प्रयास रूपे बे दिवसीय सेमिनार योजायो छे, जेमां संस्कृत अभ्यासुओ मात्र संस्कृत भाषा में ज वातचीत करशे। मोरबीना शिशु मंदिर शाळाना प्रांगण में महीना में बे दिवस संस्कृत माटे विशेष फाळवामां आवे छे, ज्यां प्राचीन धरोहर समाना भाषा ने पुनर्जीवित करवाना प्रयास कराय छे। महत्वनुं छे के संस्कृतना पुनरुत्थानी प्रेरक पहल संस्कृत भारतीय करी छे, अने जर्मन युनिवर्सिटी में पण मोरबीना संस्कृतना प्रकाण ज्ञाता शंकरलाल शास्त्रीनी रचेली पाठमाळाओनो अभ्यास थाय छे। सामान्य जनाः अपि संस्कृतं सर्वे अपि पठितुं शक्नुवन्ति, तत्र निरक्षरा इदानीं तु निरक्षरा अपि तादृशाः सन्ति संस्कृत सम्भाषणं कर्तुं समर्थाः सन्ति। कारणं किं? संस्कृत आन्दोलनम् एव, संस्कृतसम्भाषणशिबिरम् एव, ते तत्र सर्वे आगत्य संस्कृतं पठितवन्तः, अतः निरक्षराः अपि इदानीं संस्कृतं वक्तुं पारयन्ति। सभी भाषाओं की जो जननी बोली जाती है वो संस्कृत भाषा सीखने के लिए आज हम सब यहाँ एकत्रित हुए हैं। हम सब संस्कृत के अनुसंधान पर जो संस्कृत की जो संस्कृति है उसे हम नवपल्लवित करने के लिए आज एकत्रित हुए हैं। ઈડરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને જોતા માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારીની સૂચનાથી બસ સ્ટેન્ડથી લઈને મામલતદાર કચેરી સુધીના દબાણો દૂર કરાયા, જેમાં લારી ગલ્લા અને પાથરણાવાળાઓને હટાવી લેવાયા છે। રસ્તા ઉપર દબાણને પગલે ટ્રાફિકની વિકટ સમસ્યા શહેરમાં ઊભી થઈ હતી, જેને લઈને અનેક ફરિયાદો મળી હતી। ત્યારે પ્રાંત અધિકારીએ ઈડર મામલતદાર પાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન અધિકારીઓની ટીમ બનાવી દબાણ હટાવવા માટે તાબડતોડ કામગીરી કરવાની કડક સૂચના આપી હતી। પંચમહાલની પ્રેમીલા બારિયા અને છોટાઉદેપુર જિલ્લાની નસવાડીના મહેશ દુભિલની દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે યોજાનાર યુથ ઇન્ટરનેશનલ ફિએસ્ટા 2016ની ભારતીય તીરંદાજીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે। ત્યારે આજે બંને તીરંદાજો અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં રિજનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાનીના હસ્તે બંનેને તાત્કાલિક પાસપોર્ટ અપાયો છે। બંને તીરંદાજો રોજની 6-7 કલાક નસવાડી આર્ચરી એકેડેમીમાં પ્રેક્ટિસ કરતા હતા। અમદાવાદ દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમણે નાનપણથી તીરંદાજીનો શોખ હતો અને તેમની આ સફળતા પાછળ માતા પિતા અને કોચનું યોગદાન છે। તીરંદાજી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત ગુજરાતના ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। પહેલાં તો મારા મમ્મી મને ભણવા મૂક્યો હતો, પછી એકેડેમીમાં જોઈન કર્યો, એના પછી દિનેશ સર હતા, દિનેશ સરે અમને શીખવાડ્યો, ટ્રેનિંગ આપી, એના પછી નેશનલો મારી, એના પછી અમારું સિલેક્શન એકેડેમીમાં થયું। એકેડેમીમાં પછી મહેન્દ્ર સર કોચિંગ આપીને અમે આ ઇન્ટરનેશનલ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં સિલેક્શન થયું। મારા મમ્મી પપ્પાનો અને પહેલાં જેમ મેં ભણતી હતી ત્યાં કોચ હતા એનો, પછી ધીરે ધીરે મેં આગળ વધી તો મારું એકેડેમીમાં સિલેક્શન થયું, પછી ત્યાં મારા અહીંયા મારા કોચ મહેન્દ્ર સર છે એ ટ્રેનિંગ આપી, ત્યારે પછી આગળ રમવા જવા માટે એમ ધીરે ધીરે આગળ વધી, પછી એવી રીતે પછી આ વર્ષે મારું ઇન્ટરનેશનલ માટે સિલેક્શન થયું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આજે એસીપીસી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં ફાર્મસીની 75 કોલેજોમાં 4,924 બેઠકો છે, જે માટે 8,924 વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મ ભર્યું હતું, જેમાંથી 8,684નું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે। આજથી 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ કોલેજની પસંદગી ભરી શકશે, ત્યારબાદ 18 જુલાઈએ મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડાશે। બેચલર ઓફ ફાર્મસીનું મેરિટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડેલું છે। ટોટલ 8,924 જણાએ એપ્લાય કર્યું હતું, એમાંથી 8,684નું મેરિટ બહાર પાડ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં 1,000 વધુ વિદ્યાર્થીઓએ આ વખતે એપ્લાય કર્યું છે। ટોટલ કોલેજો 75 છે, એમાંથી સીટો આશરે અમારી 4,600 જેવી સીટો છે, 4,924 સીટો છે, એમાંથી લાસ્ટ યરની જો સરખામણી કરીએ તો 753 સીટ ખાલી રહી હતી, પણ આ વખતે
1000 વધુ લોકોએ એપ્લાય કર્યું છે, એટલે 100% આ વખતે ફાર્મસીની તમામ સીટો ભરી જશે એવી મને મારા અનુભવના આધારે હું કહી શકું છું. ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે છેલ્લા એક મહિનાથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. બેઠકોની ફાળવણી કર્યા બાદ પ્રથમ રાઉન્ડના અંતે 20,770 જેટલી બેઠકો ખાલી રહેવા પામી છે. રાજ્યની ઇજનેરી કોલેજોમાં કુલ 60,000 બેઠકો છે, જેમાંથી 39,310 બેઠક પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે, તેમજ 3,000 વિદ્યાર્થીઓએ કોલેજની પસંદગી કરી નહોતી. બેઠકો ખાલી રહેવા અંગે સીપીસીના સભ્ય સચિવ ડોક્ટર જીપી વડોદરિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા ઇજનેરી પ્રત્યે રસ ઘટી રહ્યો છે, તેમજ આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ઝોક વધ્યો છે. જો બીઈડી એડમિશનની વાત કરીએ તો આ વર્ષે ટોટલ વિદ્યાર્થીઓ 48,080 વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું હતું, તેમાંથી 47,046 મેરિટ આપણે ડિક્લેર કરેલું હતું. વિદ્યાર્થીઓએ ચોઈસ વધુ નહીં ભરવાના કારણે આશરે 3,000 વિદ્યાર્થીઓ એના કારણે એડમિશન મળી શક્યું નથી. એટલે એ વિદ્યાર્થીઓને પણ અમે જે વાલી અમને મળવાયા તેમને સમજાવ્યું કે ભાઈ નેક્સ્ટ રાઉન્ડ જે હવે 14 તારીખથી સ્ટાર્ટ થશે, 14 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન તમે વધુ તમારી ચોઈસ એડ કરો. પૂરેપૂરી સીટો જેટલા વિદ્યાર્થીઓ 44,000 વિદ્યાર્થીઓ જે છે હાલમાં તે વિદ્યાર્થીઓ જો ભરશે તો અમને એડમિશન મળવાની પૂરેપૂરી શક્યતા છે. એલડીસીમાં મળે એડમિશન તો સારું, અને ઓટોમોબાઈલ્સની ફિલ્ડ થોડી વધારે સારી છે, મિકેનિકલ કરતાં મને રસ વધારે પડ્યો, અને હવે ધીરે ધીરે ગુજરાતમાં વિકસે છે ઓટોમોબાઈલની ફિલ્ડ. હું એમટેકમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનો છું. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અત્યારે સ્કોપ વધારે છે અને પ્રોફેશનલ લાઈનમાં પણ ઇઝીલી જોબ મળી જાય છે, એટલે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે આવેલ છું. દર્શક મિત્રો, ઇન્ટરનેટથી દુનિયા હવે ઢૂંકડી બની છે અને સ્માર્ટફોનના વપરાશકર્તાઓ સોશિયલ મીડિયાના ચોકમાં અવનવી ચર્ચાઓમાં ભાગ લેતા થયા છે. પ્રસ્તુત છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને પ્રસિદ્ધ માધ્યમમાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારો. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કેગના ટેલિકોમ કંપનીઓના ભ્રષ્ટાચારના રિપોર્ટ સામે આવ્યા બાદ આવેલી કોંગ્રેસની પ્રતિક્રિયાનો જવાબ આપતા જણાવ્યું હતું કે આ કેવું હાસ્યાસ્પદ છે કે કોંગ્રેસ પોતાના જ કેટલાક નેતાઓના કૌભાંડને બહાર લાવી રહ્યું છે. હકીકતમાં કૌભાંડો વર્ષ 2006-2010 વચ્ચે થયા છે, જ્યારે કોંગ્રેસનો શાસનકાળ હતો. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ સમાચારને હેશટેગ કોંગને સેલ્ફી લેલી સાથે ટ્વીટ કર્યા હતા. ત્યારબાદ હજારો લોકોએ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી, તો હેશટેગ કોંગને સેલ્ફી લેલી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ટ્વિટર ઇન્ડિયાના હેડ મિસ કોલ સાથે ઇન્ટરનેટ પર મહિલાઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર અને અભદ્ર કમેન્ટ્સ બાબતે ચર્ચા કરી હતી. જેન્ડર બાયર્સનો ભોગ બની રહેલી મહિલાને માટે મંત્રી મેનકા ગાંધીએ હેશટેગ નો જેન્ડરાઇઝ સેકન્ડ સાથે પોતાની વાત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ પર શેર કરવા અનુરોધ કર્યો છે. નવનિયુક્ત માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કોચીના કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય વિદ્યાલયોની કામગીરીની પ્રશંસા કરતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશભરમાં 1100થી વધુ કેન્દ્રીય વિદ્યાલયોમાં 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે, પ્રતિષ્ઠાની વાત છે. ઋતિક રોશન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ મોહેન્જોદારોનું ગીત તું હે આજકાલ યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતને 21,30,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ફિલ્મકાર આશુતોષ કુવારીકરની આ અતિ મહત્વાકાંક્ષી ફિલ્મમાં જોધા અકબર બાદ ફરી એકવાર ગીતકાર જાવેદ અખ્તર અને સંગીતકાર એ આર રહેમાન સાથે કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર.
तो आ साथ आजनो न्यूज फोकस अहीं समाप्त करीए छीए। नमस्कार।